સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં બેટી બચાવો બેટી વધાવ યોજના અંતર્ગત રવિવારે બોન્ડ સમર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલી હાલ દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા છે. જોઈએ વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને વરાછાના ડાયમંડ હોસ્પિટલની અંદર છે. આજે અહીંયા ખૂબ જ સરાહનીય એવું કામ કરવામાં આવ્યું છે, સરાહની સેવા કરવામાં આવી છે, જેની અંદર બોન્ડ આપવામાં આવ્યો છે. તો આપણે મળીએ શ્રી સીપી સાહેબ વાનાણી સાહેબ. જે નમસ્કાર વાનાણી સાહેબ. નમસ્કાર. જે બોન્ડની આજે જે વિતરણ કરવાનો કાર્યક્રમ હતો, શું આખી હકીકત હતી સાહેબ? ડાયમંડ હોસ્પિટલમાં એક દીકરી જન્મે, કોઈ પણ દીકરી જન્મે એમનો ચાર્જ લેવામાં આવતો નથી. એક દીકરી એમના ઘરે હોય અને બીજી ત્રીજી ચોથી ગમે એટલી દીકરી ડાયમંડ હોસ્પિટલમાં જન્મે એવી પ્રત્યેક દીકરીને 1-1 લાખના બોન્ડ આપવામાં આવે છે. આ યોજના 2014માં હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે જેપી ઠેસિયા, સ્વર્ગીય જેપી ઠેસિયાએ આ યોજના ચાલુ કરેલી, અને આ યોજના થકી લગભગ 70 લાખ રૂપિયાનું માતબર દાન આપી અને આ યોજનામાં એમને દાન આપેલું. ત્યાર પછી અન્ય દાતાઓ થકી અને હોસ્પિટલ થકી આ યોજના અમે ચાલુ રાખી છે અને કાયમ માટે આ યોજના અમે ચાલુ રાખીશું. અચ્છા વારાણી સાહેબ, આજે તમે 1 લાખ રૂપિયાનો આપો બોન્ડ આપો છો, કેટલા વર્ષે એને આ પાકે છે મુદતે? 12,000 રૂપિયાનો બોન્ડ હોય છે અને અત્યારે જે RBIના નિયમ પ્રમાણે વ્યાજદરો ઘટ્યા છે એના કારણે પહેલાં 21 વર્ષે આ બોન્ડના 1 લાખ રૂપિયા મળવાપાત્ર હતા, અત્યારે 25 વર્ષે એ મળવાપાત્ર થાય છે. વિશેષમાં શું કહેવા માગો દર્શક મિત્રો? દર્શક મિત્રોને વિનંતી, ખાસ એ કહેવા માગું છું કે આ હોસ્પિટલની જાણકારી શહેરના તમામ લોકોને છે, આ વિસ્તારના ગ્રામ્ય લોકોના પણ ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. તો તમામ દર્શક મિત્રોને હું કહું છું કે ડાયમંડ હોસ્પિટલમાં ખૂબ સારી સેવા થઈ રહી છે, એનો તમામ લોકો લાભ લે એ અમને ગમશે. આજે સાહેબ કેટલા દીકરીઓને બોન્ડ આપ્યા? આજે 100 દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા છે. અમે 500 બોન્ડ લઈ લીધા છે. એનો પ્રથમ કાર્યક્રમ આ કોવિડના કારણે 100 દીકરીઓને બોલાવી હતી. હવે આગામી દિવસોમાં અમે બાકીની દીકરીઓને બોન્ડ આપીશું. 2014થી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી આ યોજના ચાલુ છે અને એ અવિરત ચાલુ રહેશે. સાહેબ અત્યાર સુધીમાં કેટલે દીકરીઓને બોન્ડ આપ્યા? અત્યાર સુધીમાં 2,000 દીકરીઓને બોન્ડ આપી ચૂક્યા છીએ અને 500 બોન્ડ હમણાં ટૂંક સમયમાં અમે આપીશું. મિત્રો, હમણાં જ વાત કરી હતા શ્રી સીપી સાહેબ વાનાણી સાથે અને તેઓ અત્યારે ડાયમંડ જે હોસ્પિટલ છે તેની અંદર બોન્ડની વાત કરી હતા. અત્યારે આપણે સાથે છે શ્રી દિનેશભાઈ નાવડિયા. એમને પણ મળીએ કે અમને જાણવા મળ્યું છે કે તેઓ ઉત્તરાયણની અંદર પણ આવી બીજી હોસ્પિટલ શરૂ કરવાના છે. જી નમસ્કાર દિનેશભાઈ. છેલ્લા 7 વર્ષથી યોગ્ય ચોક વિસ્તારની અંદર આ ડાયમંડ હોસ્પિટલ કાર્યરત છે. રોજની 700 કરતાં વધારે ઓપીડી આ હોસ્પિટલની અંદર રહે છે. વિવિધ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અહીંયા લોકોને ખૂબ નોર્મલ દરે સેવાઓ પૂરી પાડીએ છીએ. એમાં ડિલિવરીની વાત કરીએ તો નોર્મલ ડિલિવરી 1,800 રૂપિયામાં, સિઝેરિયન ફક્ત 5,000 રૂપિયાની અંદર, એક્સરે ફક્ત 100 રૂપિયાની અંદર, સોનોગ્રાફી ફક્ત 200 રૂપિયાની અંદર, નવી ઓપીડી ફાઇલ કઢાવવાના ફક્ત 500 રૂપિયા, સેકન્ડ ટાઈમ કોઈ પણ પેશન્ટ આવે તો એમને ફક્ત 50 રૂપિયાની અંદર, ડેન્ટલની અંદર કોઈ પણ રૂપિયાનો ચાર્જ ફાઇલનો કાઢવામાં લેવામાં આવતો નથી. વેલનું ઓપરેશન ફ્રી ઓફ ચાર્જની અંદર, મોતિયાનું ઓપરેશન ફ્રી ઓફ ચાર્જની અંદર, ડાયાલિસિસ ફ્રી ઓફ ચાર્જની અંદર અને NICUની અંદર કાચની પેટીમાં રાખવામાં આવતા બાળકોને પણ ફ્રી ઓફ ચાર્જની અંદર ગુજરાત સરકારની વિવિધ સ્કીમોનો લાભ લઈને અમે લોકોને સેવા પૂરી પાડીએ છીએ. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે, રિયલ ઇન્ડસ્ટ્રી સાથે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ આ મોડલની સફળતા જોઈને અત્યારે એવો પણ વિચાર કર્યો છે કે ઉત્તરાયણ જે અત્યારે વિકસતો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર પણ ખૂબ મિડલ ક્લાસના લોકો રહે છે, એમને પણ આવી પ્રકારની સુવિધાઓ ત્યાં મળી રહે એની માટે એક આવું બીજું મોડલ ત્યાં આપણે કરવું જોઈએ. આ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે PPP ધોરણે અમે ચલાવી રહ્યા છીએ અને અમારી સરકાર આગળ માંગણી છે,
અમે આવતા દિવસોની અંદર સરકાર આગળ અમે જવાના છીએ અને ઉત્તરાયણ વિસ્તારની અંદર અમને એક જગ્યા જો ફાળવવામાં આવે ત્યાં સેમ મોડેલના આધાર ઉપર ત્યાં હોસ્પિટલ કાર્યરત કરીને એ વિસ્તારના લોકોને ખૂબ નોર્મલ દરની અંદર એમને સારવાર અને આરોગ્ય સેવા મળી રહે એમની માટેનો અમારો પ્રયત્ન છે. દર્શક મિત્રો માટે શું સંદેશો છે? દર્શક મિત્રોને આપના માધ્યમથી ચોક્કસ એક સંદેશો આપવા માગું છું કે આપની સોસાયટીની અંદર આપના વિસ્તારની અંદર સોસાયટીના પ્રમુખોને તમે આ હોસ્પિટલની વિઝિટ માટે લઈને આવો કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ હોસ્પિટલની અંદર કઈ પ્રકારની સારવારો આપવામાં આવે છે, કઈ પ્રકારની સુવિધાઓ છે અને ક્યાં નોર્મિનલ દરે કેવો અહીંયા ટ્રીટમેન્ટ મળે છે કે જેથી કરીને લોકોને એની માહિતી મળે અને વધારેમાં વધારે લોકો આ હોસ્પિટલમાં મળતી સારવારનો લાભ લઈ શકે. મિત્રો, હમણાં જ અત્યારે આપણે વાત કરી હતા શ્રી દિનેશભાઈ નાવડિયા તેમજ શ્રી વાનાણી સાહેબ સાથે. અત્યારે આપણે એક્સ મેયર આપણી સાથે છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપ આજે કાર્યક્રમમાં સાહેબ ઉપસ્થિત થયા હતા. જી, શું કહેવા માંગો છો? સુરત ડાયમંડ હોસ્પિટલ નાના માણસો માટે મોટી હોસ્પિટલ જો કોઈ સુરતમાં હોય કે ભાઈ નાના માણસને એમ લાગે કે અમીરો જાય છે એવી હોસ્પિટલમાં જવું હોય તો એ ડાયમંડ હોસ્પિટલ છે. ડાયમંડ હોસ્પિટલની અંદર જે સેવા થાય છે, રોજના 500 થી 700 ઓપીડી છે, 1800 નોર્મલ ડિલિવરી થાય, 5000 સીઝર થાય, મોતિયાના ઓપરેશન ફ્રી થાય અને વધારેમાં તો એ મારે કહેવું છે કે આ હોસ્પિટલમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના સર્વજ્ઞાતિ ઉધનાથી ને બ્યારથી, ઉધના બાજુથી મુસ્લિમ બહેનો આવે છે, બારગામથી પણ લોકો આવે છે, સંગ્રામપરામાંથી આવે છે, બધા જ વિસ્તારોને કોઈ પણ જાતની કોઈ પણ જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખ્યા વિના સર્વ જ્ઞાતિનું કલ્યાણ કરવા માટે અને સેવા માટે આ હોસ્પિટલ બની છે. અને આ હોસ્પિટલની અંદર અમે ગણતરી કરી હતી કે નોર્મલ ચાર્જ જે છે હોસ્પિટલનો, ધારો કે અહીંયા નોર્મલ 1800 છે, 12 છે તે 8000 થી 10000 છે, સીઝર અમે 5 કરીએ 12-25 થી 30000 છે, ધારો કે આ બધા જે ચાર્જ ગણીને અહીંયા જે ડિલિવરી થાય રોજ 10 એમાં 7 વર્ષમાં જે ડિલિવરી થઈને એનો ગણ્યો તો પબ્લિકને 100 કરોડ રૂપિયાનો ફાયદો થયો. એટલે આ નાના માણસો માટે મોટી હોસ્પિટલ છે અને વધારે સેવા માટે આ મંડળ આ ટ્રસ્ટી હોઈએ મોટા વરાસા બાજુ જે નાના માણસો રહે છે એના માટેની જગ્યાની માંગણી કરી છે. મને વિશ્વાસ છે કે કોર્પોરેશન આવા સેવાના કામ માટે જમીન આપશે અને ફરી પાછી એક આવી મોટી હોસ્પિટલ એ બીજા વિસ્તારોમાં નાના માણસો માટે ઊભી થઈ છે એવો મને વિશ્વાસ છે. આજના બોન્ડમાં દીકરીઓ જન્મે, એને દીકરી 25 વર્ષની થાય ત્યારે એના લગ્ન માટેનો ખર્ચવાની જે ચિંતા હોય એ ખર્ચાની ચિંતા પણ આ હોસ્પિટલે કરી છે. બીજી ઉપર ત્રીજી દીકરી જન્મે તો 20000 બોન્ડ આપે છે અને એ જ્યારે મોટી થાય ત્યારે 2 લાખ રૂપિયા એને મળે છે. આમ આ દીકરીની ચિંતા, મા બાપની ચિંતા જેવી ચિંતા કે એનાથી વધારે ચિંતા ડાયમંડ હોસ્પિટલ આજે કરી રહી છે સેવાનું કામ. અને એમાં કન્વીનર તરીકે હું સેવા 7 વર્ષથી સેવા આપું છું અને આ હોસ્પિટલને વધારેમાં વધારે નાના માણસો લાભ લે એના માટેની અમે તૈયાર છે. અને જેટલા ટ્રસ્ટીઓ છે એ કોઈ પણ જાતના મહેનતાણું કે કોઈ પણ જાતનો ખર્ચ લેતા નથી, પોતાને નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે. એટલે આ સંસ્થા સારી ચાલે છે અને ચાલશે. ફરી લોકો આજે જે બોન્ડ મળ્યા તેમને અને દીકરીઓને સુખાયુષ દીર્ઘાયુષ ભગવાન આપે એવી પ્રાર્થના. ધન્યવાદ. મિત્રો, હમણાં જે વાત કરી હતા શ્રી માજી મેયર માવણી સાહેબ, મિત્રો આ જે હોસ્પિટલની ઝલક છે આપણે તેમને દેખાડીએ. અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે એમનું હોસ્પિટલનું ખાસ કરીને નામ સાંભળીને. હમણાં જે માવણી સાહેબે કીધું કે અહીંયા ઉધનાથી લઈને મોટા વરાછા ઉત્તરાયણ સહિતના વિસ્તારમાંથી અહીંયા ખાસ કરીને ડિલિવરી માટે આવે છે અને અન્ય જે અહીંયા પણ છે ટ્રીટમેન્ટ ચાલુ છે તેના માટે દૂર દૂરથી આવે છે, જેને કારણે હોસ્પિટલ હવે આગામી દિવસોની અંદર ઉત્તરાયણમાં પણ શરૂ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ખરેખર G24 ન્યૂઝ ચેનલ તેને સલામ કરે છે કારણ કે સેવા ભાવને ઉજાગર કરી રહી છે. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે ડાયમંડ હોસ્પિટલ વરાછા.